આપણે માનો અત્યારે સોયાબીન છે ને, સોયાબીન બધાને સોયાબીન માં તમે ગેલેલી માં છો ને, એટલે એને જે આપણે પોપ થાય છે ને એ પીરા કલર થાય, અને એને પાંદડા નહીં ખરવાથી. અને બીજું આપણે કોઈ પણ મારીએ ને, મેં અખતરા કરેલા છે બે માં, ગેલેલી સાટલ છે ને બીજી ફૂગના શાક છે, ઓમાં શું છે પીરી પાકી ને આખલા બધી સીગું થઈ જાય, અને ઓમાં છે કારા જેવી થાય. તમે અખતરો કરો બે સાટજો, તમે પાક હતો મોંઘો બહુ. એટલે મેં ઓલો ભાઈ ને કીધું આજ ને ગતો મને નો ફાય, આ તો 15 મિનિટ લાગવાની કહેતા આ લાકડે જવું બરાબર. એટલે મેં બીજી અડધે નો લીધું, એટલે બીજી ફૂક નાખી સાટી. પણ એમાં ઓલા વાટવા આવ્યા ને મજૂર, તો ડૂસો બાંધો પડ્યો ફૂક નાશ બાંધે તો, અને પાછી પાસે એમ કે આ ના કરતા ગેલી લહારો પાક ના આમ પાક ઉતાર માં કોનો ફરક પડશે. હું તો ઉનારું હોય તો તલ વાયો તો તલ મેં ગેલી લો મારું, અને તલ હું યાર્ડ માં લખ્યું ને આખે આખો આકડા ઢાક યાર્ડ ફેર્યું હતું. એવા મોટા દાણા ને તલ થયા ને, બધા કરતા ઊંચા ઊંચા ભાવ માં રહ્યો. તો એમ નક્કી કર્યું કે ગેલેલો મોંઘો ખરો, પણ આ ભાઈ કે છે જાતે થોડો સસ્તો પડે. અને તમે જાજો નહીં, મેં આવા કેટલાય ડબલા પતાવી દીધા, અત્યારે 3 ડબલા મેં સાટી દીધા ગેલેલિયા, નહીતર મારે છે અડધી છે અડધી. તો અડધી નું પાન પાકે તાલે ખરો ને, અને પાંદડું હોય ને તો જે આપણે ફાર ફૂલ હોય ને એમાં એ દાણો ને પરત હાર ને વજન વાળું કરે, એની એમાં રોગકારક પ્રતિકાર કરી છે. એ મને ગેલેલિયો કેવું પડે, તમે ગેલે એક થોડોક અખતર કરો, એક નાની કૂપી આવે ને ઝીણકી અને પાઉસ આવે આમાં હોતે, એ ખાલી થોડામાં કરો પડે. વાટવા વાર આવે ને તે તમને કહે કે આમાં તો ઘરનું ઉર કાંઈ ઉગતું નથી, એ ફૂગ ને એટલું કામ કરે જમીન માટે. એટલે ગેલેલિયો હું 4 વર્ષે ગેલેલિયો વાપરું પાછો, પણ થોડોક ઊંઘો કરો.